गुड मॉर्निंग स्टूडेंट, अगला लेक्चर ने अंदर आपणे जोया आंतरराष्ट्रीय व्यापार नो अर्थ अने तेना स्वरूपो अने तेना आंतरराष्ट्रीय वधवाना कारण, आंतरराष्ट्रीय व्यापार वधवाना कारण जे बीजा यूनिट चालू करेलो छे एनी अंदर पहेलो टॉपिक जोयेलो हतो। आजे हवे जे जोवानुं छे छे आंतरराष्ट्रीय व्यापारना जे सिद्धांतो छे, जे रजूआत करेला जे सिद्धांतो छे ए सिद्धांतो जोवाना छे। હવે સિદ્ધાંતમાં જો સિદ્ધાંત આપેલા છે, એટલે સાત સિદ્ધાંત છે। પહેલો છે વેપારીકરણનો સિદ્ધાંત, બીજો છે નિરપેક્ષ ખર્ચ અને લાભનો સિદ્ધાંત, ત્રીજો છે તુલનાત્મક ખર્ચ અને ખર્ચ લાભનો સિદ્ધાંત, ચોથો છે પારસ્પરિક માંગનો સિદ્ધાંત, પાંચમો છે હેફસર ઓહલિન સિદ્ધાંત, છઠ્ઠો છે પોર્ટરનો સ્પર્ધાત્મક લાભનો સિદ્ધાંત અને સાતમો છે પોર્ટરનો સ્પર્ધાત્મક લાભનો સિદ્ધાંત। એટલે સાત છે, બંને છેલ્લા તો બંને સેમ જ છે, એટલે છ કુલ ટોટલ છ જે સિદ્ધાંતો છે એની રજૂઆત કરેલી છે। એટલે સિદ્ધાંતો પ્લસ એના ટીકાઓ કે મર્યાદાઓ હોય છે એ બધું જોવાનું રહેશે। હવે પહેલું જોઈએ વેપારીકરણનો સિદ્ધાંત કે શું હોય છે, વેપારીકરણનો સિદ્ધાંત એની જે પણ ટીકાઓ છે કે મર્યાદાઓ છે કઈ કઈ છે। આંતરરાષ્ટ્રીય વેપારના જુદા જુદા સિદ્ધાંતોમાં સૌથી જૂનો સિદ્ધાંત વેપારીકરણનો સિદ્ધાંત છે અને તેમાંથી આધુનિક વેપારીકરણનો નવો સિદ્ધાંત અસ્તિત્વમાં આવેલો છે। કે વેપારીકરણનો જે સિદ્ધાંત છે એ જૂના સિદ્ધાંત છે, વેપારીકરણનો સિદ્ધાંત છે આંતરરાષ્ટ્રીય વેપારના જે વેપારોના જે જૂના જૂના સિદ્ધાંતો છે એની અંદર સૌથી જૂનો સિદ્ધાંત છે વેપારીકરણનો સિદ્ધાંત છે। અને જે જૂનો સિદ્ધાંત વેપારીકરણનો છે એમાંથી જ કંઈક નવું મોડલ બનાવી અને નવી જે મતલબ અમુક જે બી જે નિર્ણયો છે, અમુક જે યોજનાઓ છે એને બદલાવી નાખવામાં આવીને નવો જે વેપારીકરણનો સિદ્ધાંત છે એ અસ્તિત્વમાં આવેલો છે। આ સિદ્ધાંતના પાયામાં સરકારની દખલગીરી રહેલી છે। આ સિદ્ધાંત છે એના પાયામાં જે સરકાર છે એની હસ્તક્ષેપ કરે છે, લીલી સરકારની જે દખલગીરી છે એ જોવા મળે છે। કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિનું માપન તે રાષ્ટ્ર પાસે કેટલું સોનું છે તેના આધારે થાય છે। એ કોઈ પણ રાષ્ટ્રની જે સંપત્તિ છે એનું માપન કરવાનું હોય તો શું જોવાનું હોય, તો કે સોનું, કે એ દેશ પાસે કેટલું સોનું છે તો એના આધારે તેની એની પાસે કેટલી સંપત્તિ છે નક્કી કરી શકાય। એટલે કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિનું માપન કરો તો પહેલાં શું જોવાનું, તો કે એ દેશની જે પણ સોનું કેટલું છે એ સોનું જોવામાં આવશે। વેપારીકરણનો સિદ્ધાંત એક એવો આર્થિક ખ્યાલનો પાયાનો છે, કે વેપારીકરણનો સિદ્ધાંત છે એક આર્થિક ખ્યાલની અંદર પાયાનો જ સિદ્ધાંત જોવા મળે છે, જેનો ઉદ્ભવ વર્ષ 1500 થી 1800 વચ્ચે થયેલો છે। કે બહુ પહેલો જે જૂનો સિદ્ધાંત છે 1500 થી 1800 વચ્ચેની જે રજૂઆત સિદ્ધાંતની આ વેપારીકરણના સિદ્ધાંતની થયેલી છે। વેપારીકરણના સિદ્ધાંતને પ્રમાણે જે તે દેશ આયાત કરતાં નિકાસ વધુ કરવી જોઈએ, જે તે દેશે આયાત કરતાં નિકાસ વધુ કરવી જોઈએ જેથી વધુ સોનું એકત્ર કરી શકે। વેપારીકરણની અંદર વધારે પડતો ફોકસ કોના ઉપર કરેલું છે, કે આયાત જેટલી કરીએ છીએ એના કરતાં આપણી જે નિકાસો છે એનું પ્રમાણ વધવું જોઈએ, એટલે નિકાસ છે વધારે પ્રમાણમાં થવી જોઈએ અને આયાત છે ઓછા પ્રમાણમાં થવી જોઈએ, જેથી કરીને સોનું છે વધારે પ્રમાણમાં એકત્રિત કરી શકે, કે દેશ પાસે જે આવક વધે એટલે એના કારણે જે સોનું છે વધારે પ્રમાણમાં એકત્રિત કરી શકે। એટલે ત્યારે જે સોનાનું મૂલ્ય વધારે હતું એટલે એ પ્રમાણે ત્યારે સોનાને વધારે પડતું ફોકસ છે કરેલું હોય, કે ત્યારે જ્યારે એ નક્કી કરે તો એ સંપત્તિ કેટલી હોય, તો કે સોનું વધારે હોય દેશ પાસે એ પ્રમાણે સંપત્તિ છે નક્કી થતી હોય, એટલે ત્યારે સોનાનું જે માંગ છે એ વધારે હતી। વેપારીકરણના સિદ્ધાંતો ઉદ્ભવ કે ક્યારે થયેલો છે સિદ્ધાંત, આ વેપારીકરણના સિદ્ધાંતનો ઉદ્ભવ છે। વેપારીકરણના સિદ્ધાંતો સૌપ્રથમ ખ્યાલ 1500 થી 1800 વચ્ચે યુરોપના અર્થશાસ્ત્રીઓએ આપેલો છે, કે યુરોપના જે અર્થશાસ્ત્રીઓ છે એણે વેપારીકરણના સિદ્ધાંતનો ખ્યાલ આપેલો છે। વેપારીકરણના સિદ્ધાંત માટે મૂળભૂત શબ્દ વેપારી પદ્ધતિ હતો, વેપારી જે પદ્ધતિ છે એના કારણે થઈ અને વેપારી સિદ્ધાંત છે એના ઉપરથી આવેલો છે। અંગ્રેજ વેપારી થોમસ મુને વેપારી પદ્ધતિનો સૌપ્રથમ ખ્યાલ આપેલો હતો, કે થોમસ મુને જે વેપારી પદ્ધતિ છે એનો સૌપ્રથમ ખ્યાલ આપેલો છે, જેના આધારે જેમ્સ સ્ટુઅર્ટે વિદેશ વ્યાપારનો ખ્યાલ વિકસાવ્યો છે, કે જેના આધારે જે જેમ્સ સ્ટુઅર્ટ જે નામનો લેખક છે એણે વિદેશ વ્યાપાર જોડે વેપારી પદ્ધતિનો ખ્યાલ છે અપનાવેલો છે, એટલે જેથી કરીને વેપારીકરણનો સિદ્ધાંત છે એનો ઉદ્ભવ થયેલો છે। હવે જોઈએ સરકારી નીતિઓ, કે વેપારીકરણનો જે સિદ્ધાંત છે એમાં સરકારી નીતિઓ હોય કઈ છે। પહેલું છે આયાતના પ્રમાણ કરતાં નિકાસનું પ્રમાણ વધારે વધારવા, આયાતો પર પ્રતિબંધ રાખવામાં આવતા, આયાત જકાત દર ઊંચો રાખવામાં આવતા, કે જે આ વેપારીકરણનો સિદ્ધાંત છે એની અંદર મુખ્ય શું છે, તો કે આયાતોનું પ્રમાણ ઓછું રાખવાનું, આયાતનું પ્રમાણ ઓછું રાખવાનું અને નિકાસનું પ્રમાણ શું રાખવાનું, તો કે વધારવું, તો એના કારણે જે આયાતો પર શું ક્રમાંક અમુક પ્રકારનો પ્રતિબંધ રાખવામાં આવે
અને આયાત ઉપર જે પણ પ્રકારનો દર છે શું કરી દે તું વધારી દે, એટલે આયાત સોરી એટલે આયાત શું થશે તો કે ઘટી જશે, આયાતનો જે દર છે ટેક્સ રેટ છે વધી જાય, એટલે જે લોકો છે આયાત કરવાનું ઓછું કરી દેશે. બીજું છે નિકાસના હેતુ માટે ઉપલબ્ધ માટે ઉત્પાદન માટે સબસિડી આપવામાં આવેલી, કે નિકાસના હેતુ માટે થઈ વધારેમાં વધારે નિકાસ થાય એટલે શું કર્યું હતું કે એના માટે સબસિડી આપે લોકોને સાધનો માટે, કે પૂરતા પ્રમાણમાં સાધનો નથી તો એ સાધનો મેળવવા માટે થઈને એને સબસિડી આપે કે જેથી કરીને નિકાસનું પ્રમાણ છે એ વધારી શકે. ત્રીજું છે સ્થાનિક જરૂરિયાતો પૂરી થયા બાદ ઉત્પાદનને નિકાસમાં પરિવર્તિત કરવા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્થાનિક જરૂરિયાતો એટલે કે દેશની અંદર જેટલી પણ જરૂરિયાતો છે બધી જે જરૂરિયાતો પૂરી થઈ જાય પછી જે પણ પ્રકારનો માલ વધે છે કે ઉત્પાદન જે પણ પ્રકારમાં વધે છે એને નિકાસની અંદર પરિવર્તન કરે, કે બધા લોકો છે નિકાસ કરે દેશની બહાર નિકાસ કરે તો એટલા માટે થઈને એને શું કરે પ્રોત્સાહિત કરે, એટલે અમુક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે જેથી કરીને નિકાસનું પ્રમાણ છે એ વધારે થાય. ચોથું છે સોના ચાંદીની નિકાસ પર પ્રતિબંધ રાખવામાં આવતો, કે સોનું તો ખબર જ છે કે સોનું જેની પાસે વધારે હોય એની સંપત્તિ વધારે ગણવામાં આવે, એટલે સોના ઉપર જે પણ પ્રકારનું સોનું અને ચાંદી છે એના ઉપર શું કરવા માટે સાવ પ્રતિબંધ જ કરવામાં આવે કે નિકાસ છે એની કરવાની જ નહીં. પાંચમું છે વસાહતી સિવાયના રાષ્ટ્રને ત્યાંથી ઊંચા મૂલ્યવાળી વસ્તુઓની ઓછી નિકાસ માટે અને ઊંચા મૂલ્યવાળી વસ્તુઓની વધુ આયાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, કે બધા દેશો શું કરે તો કે પોતાના રાષ્ટ્ર છે કે વસાહતી જે રાષ્ટ્રો સિવાયના રાષ્ટ્ર છે ત્યાંથી જે પણ શું કહેતો ઊંચા મૂલ્યવાળી વસ્તુઓ છે એને શું કરે તો કે ઓછા પ્રમાણમાં નિકાસ કરવાની, કે એનું જો મૂલ્ય વધારે છે એટલે ઓછા પ્રમાણમાં નિકાસ કરે, અને ઊંચા મૂલ્યવાળી વસ્તુઓ છે એની આયાત પણ શું કરવામાં આવે તો ઓછા એને પણ દબાણ કરવામાં આવે, કે એનું વધુ આયાત કરવા માટે થઈને દબાણ કરવામાં આવે કે જેથી કરીને આયાત વધારે થાય ઊંચા મૂલ્યવાળી અને નિકાસ શું કરવાની આવે તો કે ઓછી કરવાની રહેશે. વેપારીકરણના સિદ્ધાંતને ટીકાઓ, કે હવે આ જે સિદ્ધાંત છે એને ટીકાઓ કઈ કઈ કરેલી છે. વર્ષ 1800ની આજુબાજુ વેપારીકરણના સિદ્ધાંતની ફિલોસોફી નબળી પડેલી હતી, કે 1500થી 1800ની વચ્ચે વેપારીકરણનો સિદ્ધાંત ચાલેલો પછી 1800 પછી જે પણ આ વેપારીકરણનો સિદ્ધાંત છે બહુ ચાલ્યો અને નબળી પડી, કે જો કોઈ રાષ્ટ્રની પાસે કિંમતી ધાતુઓ સોનું ચાંદી કેની ખાણો ન હોય તો આવી કિંમતી ધાતુઓ વિદેશી વ્યાપાર દ્વારા અન્ય રાષ્ટ્રો પાસેથી મેળવી શકાતી, કે કોઈ રાષ્ટ્ર પાસે છે કે સોના ચાંદીને લગતી કોઈ પ્રકારની ખાણો નથી તો આવા આ કિંમતી વસ્તુઓ એને શું કરવી પડે તો કે વિદેશી વેપાર દ્વારા અન્ય રાષ્ટ્ર પાસેથી અન્ય જે બીજા રાષ્ટ્ર છે એની પાસેથી મંગાવવાની રહેશે. આ પ્રકારના ધંધાકીય વ્યવહારથી વેપારની તુલના જળવાઈ રહેશે તેવી માન્યતા હતી, કે આ પ્રકારનો જે ધંધાકીય વ્યવહાર થાય કે સોનું છે બીજા દેશની અંદરથી મંગાવવામાં આવે તો વેપારની જે તુલના છે બેલેન્સ છે કેવું રહેશે તો કે જળવાઈ રહે એવી માન્યતા કરવામાં આવી, પરંતુ આ વિચારણાની લાંબો સમય ટકી નહીં, કે આજે તુલના હોવી જોઈએ એ લાંબો સમય સુધી ચાલેલી નહીં. કિંમતી ધાતુઓ સિવાયની વસ્તુઓની આયાત નિકાસ પર ભાર મુકાયો, કે કિંમતી ધાતુઓ છે સોનું ચાંદી છે એના સિવાયની વસ્તુઓ કે એ વસ્તુઓ ખરીદવાની એનો આયાત નિકાસ કરવાની નહીં, એના સિવાયની જે પણ વસ્તુઓ છે એની આયાત નિકાસના પ્રમાણ માટે વધારવામાં આવે કે એના ઉપર વધારે પ્રમાણમાં ભાર છે એ મૂકવામાં આવેલો. એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્રના ભાગે શ્રીમંત થતો અટકાવવાની જરૂરિયાતો જણાય, કે એક રાષ્ટ્ર છે એ બીજા રાષ્ટ્રને પોતાનું જે સોનું ચાંદી આપી દે કે ખાણું આપી દે તો એના કારણે એ શ્રીમંત થઈ જાય એટલે એને એ અટકાવવામાં કહેવામાં આવેલું. એડમ સ્મિથ જેવા અર્થશાસ્ત્રીઓ વેપારીકરણના સિદ્ધાંતથી અનેક નબળાઈઓ જણાવી વેપારીકરણના સિદ્ધાંતથી વિરુદ્ધના સિદ્ધાંતો જેવા કે મુક્ત વ્યાપારનો સિદ્ધાંત પર ભાર મૂક્યો, કે એડમ સ્મિથ છે આપણે ખબર છે કે ઇકોનોમિક્સના જે લેખક છે એ જે સારા એવા તો એને કીધેલું છે કે આ જે વેપારીકરણનો સિદ્ધાંત છે એને અમુક એવી નબળાઈઓ જણાવેલી કે જેના કારણે જે દેશો છે એની જે રાષ્ટ્રની જે સંપત્તિ છે કે મૂલ્ય છે એ ઘટી જતું હોય તો એના માટે થઈને એના જે વેપારીકરણનો સિદ્ધાંત છે એની વિરુદ્ધ જે સારા સિદ્ધાંતો હતા કે મુક્ત વેપારનો સિદ્ધાંત છે એના ઉપર વધારે પડતો ભાર મૂક્યો, વેપારીકરણનો સિદ્ધાંત છે એ ઓછા પ્રમાણમાં યુઝ કરો એવું કહેવામાં આવેલું. એડમ સ્મિથ અને રિકાર્ડે ખર્ચ તફાવત પર આધારિત આંતરરાષ્ટ્રીય વેપારના નવા સિદ્ધાંતો આપ્યા, કે એડમ સ્મિથે શું કરેલું અને રિકાર્ડ છે એને ખર્ચ અને જે આવક છે એને લગતા જે લાભ થતો હોય તો એના ઉપર જે પણ તફાવત જોવા મળે છે એના આધારિત અમુક પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપારો છે એ નવા સિદ્ધાંત આપેલા છે આંતરરાષ્ટ્રીય વેપાર માટેના, કે વેપારીકરણનો સિદ્ધાંત લાગુ કરે એને એની વિરુદ્ધમાં થઈ અને બીજા જે ખર્ચ લાભના સિદ્ધાંત મુક્ત વેપારનો સિદ્ધાંત એ બધા સિદ્ધાંતો છે એણે આપ્યા. તા તો વેપારીકરણનો સિદ્ધાંત છે નાનો એવો સિદ્ધાંત છે, એમાં જે ખાલી એની જે ઉદ્ભવ છે આપેલો છે એની સરકારની નીતિઓ
અને એની જે ટીકાઓ છે સિદ્ધાંત એ આપેલ છે, એટલે એટલો બધો પૂછાયો છે નહીં. હવે છે એના પછીનો સિદ્ધાંત છે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. બીજો જે સિદ્ધાંત છે એ કોણ આપેલો છે, કે તો એડમ સ્મિથ અંગે આપેલો છે. એડમ સ્મિથ આપેલો છે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. કે એ પૂછાય કે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે કોણ આપેલો છે, તો કે એડમ સ્મિથે આપેલો છે. એ જોઈએ હવે જે પ્રસ્તાવના છે, નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત એ એડમ સ્મિથે આપ્યો છે. તેણે બે દેશો વચ્ચે વ્યાપારી લાભ કેવી રીતે થાય છે તેની સમજૂતી આપેલી છે. કે જે એક નિરપેક્ષ ખર્ચનો લાભનો સિદ્ધાંત છે એડમ સ્મિથ આપેલો છે, અને એની અંદર એણે શું વધારે પડતું સમજાવ્યું છે, તો કે બે દેશો વચ્ચે જે વ્યાપારથી વ્યાપાર કરવામાં આવે છે તેનાથી લાભ શું થાય છે, કયા પ્રકારના લાભ થાય છે, એની અંદર વધારે પડતી સમજૂતી કરેલી છે. તેણે જણાવ્યું છે કે બે દેશો વચ્ચે વ્યાપાર શા માટે થાય છે. તેના જવાબમાં કહ્યું છે કે જ્યારે કુદરતી સાધન સંપત્તિની અસમાનતાની વહેંચણી થઈ હોય છે, આ અસમાન વહેંચણીના ઉત્પાદન ખર્ચમાં તફાવત આવે છે. કે એને શા માટે થઈને આ બે દેશો વચ્ચેનો જે વ્યાપાર છે એના માટે ક્યાં લાભ થાય છે, એનામાં એને જણાવેલું છે કે જ્યારે જે કુદરતી સાધન સંપત્તિ છે એની અસમાન રીતે વહેંચણી થયેલી છે. કે બધા દેશો છે એને પૂરતા પ્રમાણમાં જે સાધન છે જે પણ મળેલા છે એનું ફાળવણી થયેલી છે એ યોગ્ય રીતે થયેલી નથી. અમુક દેશોની અંદર જે સોના ચાંદી છે વધારે પ્રમાણમાં જોવા મળતું હોય, અમુકને જે ઓછા પ્રમાણમાં જોતું હોય, તો અમુક પ્રકાર અમુક જે રાજ્ય દેશો છે એની અંદર જંગલ છે વનસ્પતિ છે વધારે પ્રમાણમાં હોય, જ્યારે અમુકની અંદર ઓછું હોય છે. એટલે બધાને જે અસમાન વહેંચણી થયેલી છે, તો આ અસમાન વહેંચણી છે એના ઉત્પાદન ખર્ચની અંદર જે અમુક પ્રકારના તફાવતો જોવા મળે છે એ તફાવત જોવા માટે થઈને નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે કરેલો છે. કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી કોઈ દેશમાં વધારે ઉત્પાદન થાય છે તો કોઈ દેશમાં ઓછું ઉત્પાદન થાય છે. એ કુદરતી જે સાધન સંપત્તિ છે એમાં અસમાન વહેંચણીને કારણે અમુક દેશની અંદર શું થાય છે, તો કે વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે, અને અમુક પ્રકાર અમુક દેશોમાં છે ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી ઊંચા ઉત્પાદન ખર્ચવાળા દેશોમાં વસ્તુની કિંમત ઊંચી જાય છે. કે જે દેશોની અંદર ઊંચું ઉત્પાદન ખર્ચવાળું છે કે જે ઉત્પાદન કરેલું છે એની પાછળ ખર્ચ વધારે પ્રમાણમાં થાય છે, તો એની કિંમત કેવી રહેશે, સ્વાભાવિક છે ઊંચી રહેશે. અને નીચા ઉત્પાદન ખર્ચવાળા દેશમાં વસ્તુની કિંમત નીચી રહેશે. કે ખર્ચ જે પ્રમાણે આવે છે એ પ્રમાણે વસ્તુની કિંમત રાખવામાં આવે. કે જો ખર્ચ છે એ વધારે પ્રમાણમાં થયેલો છે તો વસ્તુની કિંમત છે એ પણ ઊંચી હશે, અને જો ખર્ચ ઓછા પ્રમાણમાં થાય છે વસ્તુની પાછળ તો વસ્તુની કિંમત કેવી રાખવામાં આવે, નીચી રાખવામાં આવે છે. તેથી કિંમતનો તફાવત એ બે દેશો વચ્ચે વ્યાપારનું કારણ છે. કે કિંમતનો તફાવત જ છે એ જ મેઇન છે, કે એના કારણે છે બે દેશો વચ્ચેનું વ્યાપારનું જે કારણ છે એ થયેલું છે. સિદ્ધાંત છે કે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ થિયરી છે કે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે. એ એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ થિયરી નામનું પુસ્તક લખતા એડમ સ્મિથે 12 વર્ષ થયા હતા. કે એ જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એના નામનું જે પુસ્તક લખવા માટે થઈને જે એડમ સ્મિથને 12 વર્ષ લાગેલા હતા. આ પુસ્તકમાં તેમણે આંતરરાષ્ટ્રીય વેપારને લગતા નીચેના સિદ્ધાંતો જણાવ્યા છે. કે એણે આંતરરાષ્ટ્રીય વેપારને લગતા જે સિદ્ધાંતો છે એ જણાવેલા છે. જે દેશમાં ઉત્પાદન ખર્ચનો નિરપેક્ષ લાભ મળતો હોય તે દેશને બધું ઉત્પાદન કરવું જોઈએ અને તેની નિકાસ કરવી જોઈએ. કે જે દેશમાં જે ઉત્પાદન ખર્ચનો નિરપેક્ષ લાભ મળતો હોય, કે ઉત્પાદન ખર્ચનો છે ઓછું થતું હોય કે એ પ્રમાણે લાભ મળે છે, તો એણે શું કરવું જોઈએ કે એ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ અને નિકાસ કરવી જોઈએ. કેમ કે એને ખર્ચ ઓછો થાય છે તો એ વસ્તુનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરીને નિકાસ વધારે પ્રમાણમાં કરે તો શું થશે, લાભ થશે. આમ એડમ સ્મિથે તેના સિદ્ધાંતની સાધન સંપત્તિ અને સાધનો પર ભાર મૂક્યો છે, જ્યારે તાંત્રિક જ્ઞાન પર ઓછો ભાર મૂકેલો છે. કે એણે એડમ સ્મિથે કોના ઉપર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે, તો કે સાધન સંપત્તિ ઉપર. કે જેની પાસે જે પ્રમાણમાં સાધન સંપત્તિ છે એ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. સાધન સંપત્તિ ઉપર અને સાધનો પર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે. કે જે પાસે વધારે સાધન છે એ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશે, ઓછું સહી સાધનો જોવા મળે છે એ ઓછા પ્રમાણમાં ઉત્પાદન કરશે. અને કોઈ તાંત્રિક જ્ઞાન છે એના ઉપર વધારે પ્રમાણમાં ભાર મૂકેલો છે નહીં. હવે છે સિદ્ધાંતની ધારણાઓ, કે ક્યાં ક્યાં પ્રમાણે જે સિદ્ધાંત છે એની ધારણાઓ જોવા મળે છે. પેલું છે બે દેશો અને બે વસ્તુઓ. નિરપેક્ષ ખર્ચ લાભનો જે સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવેલી છે એની અંદર વિશ્વના માત્ર બે જ દેશો છે અને બે જ વસ્તુઓની ઉત્પન્ન થાય છે. કે આ જે પણ એડમ સ્મિથે જે ધારણા કરેલી છે એની અંદર એણે શું નક્કી કરેલું છે, તો વિશ્વની અંદર જે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે એ બે દેશ વચ્ચે જ થશે, અને કોઈ પણ પ્રકારની બે વસ્તુ ઉત્પન્ન કરવામાં બે વસ્તુ ઉત્પન્ન થાય છે એના વચ્ચે જ થશે. જો આ ધારણાનું પાલન થાય તો જ સિદ્ધાંત સમજાવી શકાય. કે જો આ બે જ દેશ હોય અને બે જ વસ્તુ હોય તો સિદ્ધાંત સમજાવી શકાય વ્યવસ્થિત. બીજું છે બે વસ્તુઓનો જ વ્યાપાર અને ઉત્પાદન કરે છે. કે બે જ વસ્તુ આ સિદ્ધાંતની અંદર શું કરવામાં આવે છે, કે બે જ દેશ છે અને બે જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ વસ્તુનો વ્યાપાર કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે કરવામાં આવે છે.
ત્રીજું છે ઉત્પાદન ખર્ચની સરખામણી થઈ શકે તેવા સમાન યુનિટ છે, કે આની અંદર જે પણ ઉત્પાદન ખર્ચ છે એને સમાન યુનિટ એની સરખામણી થઈ શકે. એટલે એ જે એક માણસ દિવસોમાં કરવામાં આવે અથવા તો શ્રમમાં કરવામાં આવે, કે દિવસની અંદર એનું જે ખર્ચ છે નક્કી કરવામાં આવે, અથવા તો જે પણ પ્રકારની શ્રમ છે, કેટલો ખર્ચ શ્રમ કેટલી એની મહેનત કેટલી લાગે છે, એના પ્રમાણમાં જે એક પણ જે ખર્ચ છે એની સરખામણી થાય છે. ચોથું છે બંને દેશમાં શ્રમની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે, કે જે પણ બંને દેશો છે એની જે શ્રમની માંગ કેવી છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે, કે કિંમતમાં જ નજીવા ફેરફારથી માંગમાં પણ અમાપ ફેરફાર થાય છે, કે કિંમતમાં જો થોડો ઘણો પણ ફેરફાર થશે તો માંગની અંદર જે વધારે પ્રમાણમાં ફેરફાર થશે, એટલે કિંમતમાં થોડો વધારો થવાથી માંગ શૂન્ય થઈ જાય છે, કે જો થોડોક વધારો થશે કિંમતની અંદર તો માંગ કેવી થઈ જશે શૂન્ય થઈ જાય છે. કિંમતના થોડા ઘટાડા માંગને અમાપ બનાવે છે, કે કિંમતની અંદર જો થોડો ઘણો પણ ઘટાડો થશે તો માંગ કેવી થશે વધી જશે. પાંચમું છે બંને દેશો વચ્ચે સંપૂર્ણ હરીફાઈની સ્થિતિ છે, કે બંને દેશો વચ્ચે છે હરીફાઈની સ્થિતિ જોવા મળે છે. છઠ્ઠું છે ઉત્પાદનની વ્યવસ્થામાં સ્થિર વર્તનની પરિસ્થિતિ, કે ઉત્પાદનની જે વ્યવસ્થા છે એની અંદર શું જોવા મળે કે સ્થિર વર્તન છે, કે સાધનો બધા કેવા છે સ્થિર સાધનો છે, એમાં વધારો કરવામાં આવે એટલે વળતરનું પ્રમાણ પણ કેવું રહેશે સ્થિર જોવા મળશે, પરંતુ ઘટતું મળતર કે વધતું મળતર નથી, કે સ્થિર મળતર જોવા મળે છે નથી, ઘટતું મળતર જોવા મળતું કે નથી, વધતું મળતર છે જોવા મળે છે, એવી ધારણા કરવામાં આવી છે કે સ્થિર વળતર એટલે ઉત્પાદનના સાધનોમાં જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવે તેટલા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થાય છે, તેવી સ્થિર પરિસ્થિતિને સ્થિર વળતર સ્થિતિ કહેવાય છે, કે ઉત્પાદનના જેટલા સાધનો છે એના અંદર જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવે, જેટલા સ્થિર સાધનો છે એટલા, તો એના કારણે જેટલા પ્રમાણમાં જે ઉત્પાદનમાં પણ વધારો થશે, ઉત્પાદનનું જે પ્રમાણ છે એમાં પણ વધારો થતો હોય છે, એટલે પરિસ્થિતિ કેવી રીતે સ્થિર જળવાઈ રહેશે. વાહન વ્યવહારનો ખર્ચ થતો નથી, કે મુક્ત રીતે પોતાની વસ્તુનો વાહન વ્યાપાર છે એ કરી શકે છે, એટલે કોઈપણ પ્રકારનો વાહન વ્યવહારનો જે ખર્ચ છે એ વધારે પ્રમાણમાં થતો નથી. સાતમું છે મુક્ત વ્યાપાર. આ સિદ્ધાંતની અંદર જે બંને જે પણ પેઢીઓ છે કે કોઈ પણ દેશ છે શું કરી શકે, મુક્ત રીતે વ્યાપાર છે, કે જેની અંદર જે જકાત છે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે અવરોધતો નથી, કે તેના કારણે છે ઇઝીલી પોતાનો જે વ્યાપાર છે કરી શકે છે, વ્યાપાર ચક્રો નહીં. પછીનો પણ છે વ્યાપાર ચક્રો નહીં, કે ચોક્કસ સમયગાળા દરમિયાન ભાવ સપાટી અને કિંમતમાં વધારો થાય છે તેને તેજી કહેવાય છે, કે ચોક્કસ સમયગાળો જે નક્કી કરેલો હોય એ સમયગાળાની અંદર ભાવ સપાટી અથવા તો કિંમત અને કિંમત છે બંને અંદર શું થવા મળે તો કે વધારો થતો જોવા મળે છે, તો એને શું કહેવામાં આવે તેજી કહેવામાં આવે છે. અને ભાવ સપાટીની કિંમતમાં ઘટાડો થાય તો એને શું કહી શકાય તો કે મંદી કહી શકાય. આ કોઈ વ્યાપાર ચક્રો છે એ અર્થતંત્ર નથી, તો જે તે જ સાબિત કરી શકાય છે, કે આજે કોઈ પણ પ્રકારના વ્યાપાર ચક્રો છે એ આ જે સિદ્ધાંત છે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એને અવરોધતા નથી. અને પછી છે એક દેશમાં એક વસ્તુનું ઉત્પાદનમાં ઊંચી કાર્યક્ષમતા છે, ત્યારે બીજા દેશના ઉત્પાદનમાં ઊંચી કાર્યક્ષમતા જોવા મળે છે, કે એ દેશની અંદર છે એક વસ્તુની અંદર જે વસ્તુનું જે ઉત્પાદન કરવામાં છે ઊંચી કાર્યક્ષમતા જોવા મળે છે, જ્યારે બીજા દેશની અંદર શું જોવા મળે છે કે ઉત્પાદનની જે કાર્યક્ષમતા છે પણ કેવી જોવા મળે છે ઊંચી જોવા મળે છે. એટલે કે જે દેશનું વસ્તુનું ઉત્પાદન ખર્ચ નીચું આવે તે દેશનું ઉત્પાદન કરે છે અને ઊંચા ઉત્પાદન ખર્ચવાળી વસ્તુની આયાત કરે છે, કે જેનું ઉત્પાદન ખર્ચ કેવું આવે નીચું આવશે એ શું કરશે તો કે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશે, અને વસ્તુઓની જે આયાત છે એ ઓછા પ્રમાણમાં કરશે અને નિકાસ છે વધારે પ્રમાણમાં કરશે. અને પછી ઉત્પાદનનું એકમાત્ર સાધન તે શ્રમ છે, કે પૂરેપૂરું ઉત્પાદનનો જે સંપૂર્ણ આધાર છે કોના ઉપર રહેલો હોય છે, શ્રમ નહીં, જે કે કાર્યક્ષમતા ઉપર રહેલો હોય છે, કે તેથી ધારણા કરવામાં એવી ધારણા છે કરવામાં આવેલી છે. અને છેલ્લું છે પુરવઠો અને કાર્યક્ષમતા બંને સરખા છે, કે પુરવઠો અને કાર્યક્ષમતા બંને કેવા હોવા જોઈએ, કે જેટલો પુરવઠો જોઈએ જરૂરી છે એટલી કાર્યક્ષમતા હોવી જોઈએ, કે જેટલા પ્રમાણમાં પુરવઠો જરૂરી છે એટલા પ્રમાણમાં એની કાર્યક્ષમતા છે એ હોવી જોઈએ. તો આ હતા એની જે ધારણાઓ છે, કે સિદ્ધાંતની જે ધારણાઓ જે નક્કી કરેલી છે એડમ સ્મિથે, એ છે કે બે વસ્તુ અને બે જ વસ્તુનો વ્યાપાર કરવામાં આવે, ઉત્પાદનના ખર્ચની સરખામણી હોય, શ્રમની જે માંગ છે કેવી હોય, મૂલ્ય સાપેક્ષ હોય, બંને દેશો વચ્ચે સંપૂર્ણ હરીફાઈની સ્થિતિ હોય, ઉત્પાદનમાં સ્થિર મળતરની જે સ્થિતિ છે જોવા મળતી હોય, મુક્ત વ્યાપાર હોય, વ્યાપાર ચક્ર કોઈ અસર કરતા ન હોય, એટલે આ બધા જે ધારણાઓ છે એની ધારણાઓ જોવા મળે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ સિદ્ધાંત છે નિરપેક્ષ ખર્ચ લાભનું સિદ્ધાંત છે એની જે ટીકાઓ છે એ કઈ કઈ પ્રકારની ટીકાઓ અને જેનું એક જેનું ઉદાહરણ છે એ સમજાવીશ. તો આજે અત્યાર